ઈરાદા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કનુભાઈ પટેલ અને ચિંટુભાઈ પટેલની દીર્ઘદ્રષ્ટિથી ગામડાઓમાં આરોગ્યલક્ષી સેવાઓ અને કર્તવ્યનિષ્ઠ સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સના માધ્યમથી પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે આજે કાંકરેજ તાલુકાના થરા ખેતીવાડી ઉત્પન્ન સમિતિના ચેરમેન અણદાભાઈ પટેલના 66મા જન્મદિવસ નિમિત્તે થરા માર્કેટયાર્ડ ખાતે આંખ દાંત અને મેડિકલ સારવારનો નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં આંખના દર્દીઓ 490થી પણ વધુ દર્દી, દાંતના 108 અને શરદી તાવ ઉધરસ અને ખાંસીના 169 દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પમાં દાંતના ડૉક્ટર હર્ષદભાઈ ઠક્કર, આંખના ડૉક્ટર દર્શિની ઠાકોર, મેડિકલ ડૉક્ટર આકાશ જોશીએ સેવા આપી હતી. થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ રાજકીય, સહકારી, સામાજિક, શૈક્ષણિક નેતા તરીકે પણ સારી આગવી ઓળખ ધરાવે છે. આપ જોઈ રહ્યા છો આજ રોજ એ એપીએમસીના પ્રમુખ એવા અણદાભાઈ પટેલના જન્મદિવસ ઉપર ઈરાદા ફાઉન્ડેશન તરફથી નિઃશુલ્ક મેડિકલ કેમ્પ થઈ રહ્યો છે. આ કેમ્પ અંતર્ગત આજરોજ એ ત્રણ પ્રકારની અલગ અલગ સારવાર એ થરાના લોકોને નિઃશુલ્ક મળશે. એમાં સૌથી પહેલો જે વિભાગ છે એ છે મેડિકલ વિભાગ. મેડિકલ વિભાગમાં એ આવેલ તમામ લોકોને શરદી, ઉધરસ, તાવ, બીપી, ડાયાબિટીસ તથા જે ચામડીના રોગો છે આ તમામ રોગોની સારવાર એ મેડિકલ વિભાગમાં આજે નિઃશુલ્ક થશે. સાથે સાથે આંખનો વિભાગ પણ આજે નિઃશુલ્ક રહેશે. એમાં આંખને લગતા જે પણ તકલીફ છે, જેમ કે આંખના નંબરો છે, વેલ છે, ઝામર છે, આંજણી છે, તો આ તમામ આંખના રોગોની સારવાર પણ એ આજે નિઃશુલ્ક ઈરાદા ફાઉન્ડેશન તરફથી થઈ રહી છે. એની સાથે ત્રીજું અમારું દવાખાનું છે એ છે દાંતનું દવાખાનું. દાંતનું દવાખાનું અમારું અતિ આધુનિક ટેકનોલોજીવાળું છે. એ દવાખાનામાં અમારી પાસે ડેન્ટલ ચેર છે, તો આજે એ દવાખાનામાં પણ નિઃશુલ્ક સારવાર થશે. એમાં દાંત સાફ કરવા, દાંતમાં સિમેન્ટ પૂરવી, ચાંદી પૂરવી, દાઢ ખેંચવી તથા જે દાંતના રોગો છે એ તમામ દાંતના રોગોની સારવાર એ દાંતના દવાખાનામાં આજે નિઃશુલ્ક રહેશે. આજે મારા જન્મદિવસ નિમિત્તે ઈરાદા ફાઉન્ડેશન જે કાંકરેજ તાલુકાની અંદર સેવાકીય પ્રવૃત્તિ કરી રહી છે, એ ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક દાંત અને આંખનો કેમ્પ રાખવામાં આવ્યો હતો અને જે બીજા કોઈ નાના મોટા રોગની તકલીફ હોય એવા લોકોની પણ સારવારનો કેમ્પ હતો. તો ઈરાદા ફાઉન્ડેશને ખરેખર આજે મારા જન્મદિવસ નિમિત્તે જે કેમ્પ કર્યો એના માટે એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. માર્કેટયાર્ડ અને તમામ મંડળો, શૈક્ષણિક મંડળો, વેપારી મંડળો એમણે પણ મને શુભેચ્છાઓ પાઠવી અને જુદા જુદા મંડળો દ્વારા અનેક વિવિધ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિઓ કરી. એમાં બનાસ વિકલંગ ટ્રસ્ટ છે જે થરાનું, એમણે પણ કુપોષિત બાળકોને કઠોળની જે કીટ આપી અને કુપોષિત બાળકો અકુપોષિત બને એમનામાં એવી ભાવના સાથે એમણે જે કીટની વિતરણ કર્યું છે. સમગ્ર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ એક સમગ્ર ભારત કુપોષિત બાળકોને પોષણક્ષમ બનાવવા અને સભરગા બહેનોને પોષણક્ષમ આહાર મળી રહે એના માટેનું કામ કરી અને સશક્ત ભારતનું નિર્માણ કરવામાં પોતે ખૂબ કામ કરી રહ્યા છે. તો આજે મારા જન્મદિવસ નિમિત્તે એવી સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જે જે ટ્રસ્ટો દ્વારા, એસોસિએશનો દ્વારા જે કાર્ય કર્યું એમનો સૌનો હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું.